વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજ હું તમારી સાથે ફક્ત એક ચમચી તેલમાંથી બનતો પૌવાનો એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી નાસ્તાની રેસીપી શેર કરવા આવે છું તો તેના માટે મેં અહીં એક વાટકો પૌવાને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે ધોઈ લીધા બાદ મેં તેને પાંચ મિનિટ સાઈડમાં રાખી દીધા હતા પાંચ મિનિટ બાદ આપણે હથેળીના ઉપયોગથી આ રીતે પૌવાને એકદમ સરસ રીતે મસળી લઈશું આપણે આ પૌવાને ડો ફોર્મમાં લઈ આવવાના છે તો તે પહેલાં આપણે આ રીતે એકદમ સરસ હથેળીની મદદથી મસળી લઈએ થોડા અમથા પૌવા હાથેથી મસળી લીધા બાદ આપણે તેમાં મસાલા એડ કરીએ તો પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો મેં અહીં એક નાની ચમચી જેટલું નમક લીધું છે ત્યારબાદ આપણે બાઇન્ડિંગ માટે બે ચમચી ચોખ્ખાનો લોટ એડ કરીશું ચોખ્ખાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું ઘરમાં રહેલું ખાટું અથવા મોડું કોઈ પણ દહીં હશે તો ચાલશે તેને એડ કરી લઈએ બે ચમચી જેટલું ત્યારબાદ એક મોટી ચમચી જેટલો છીણેલો આદુ છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં એક ચમચી ઝીણું ચોપ કરેલું તીખું લીલું મરચું છે તેને પણ એડ કરી લઈએ આ બધા મસાલા એડ થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું ખાવાનો સોડા એડ કરીશું અને હવે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું પવાની સાથે અને સાથે સાથે આ રીતે હાથેથી મસરતા પણ જઈશું તો તમે અહીં આદુ મરચાંને આ રીતે ના એડ કરવા હોય તો તમે પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો તો લગભગ દોઢથી બે ચમચી જેટલી તમે આદુ મરચાંની પેસ્ટ એડ કરી શકો છો મેં અહીં ઝીણા ઝીણા મરચાંને ચોપ કરીને લીધા છે તો એકદમ સારી રીતે આપણે મસળી અને ડો ફોર્મમાં લઈ આવીશું આ પૌવાને અને બધી સામગ્રીને આ રેસીપી તમે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બનાવીને ખાઈ શકો છો એકદમ ઇઝી છે અને ફટાફટ બની જતી આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જોઈ શકો છો આપણે હથેળીની મદદથી પૌવાને મિક્સ કરી લીધા અને ડોફોમમાં પણ આવી ગયા છે તો હવે આ પૌવાનો જે લોટ રેડી થયો છે તેમાં એર ના રહે અને એકદમ સરસ રીતે લમ્સ વગર લીસો લોટ તૈયાર થાય તેના માટે હાથમાં આપણે તેલ લગાવી અને સરસ રીતે ફરીથી મસળી લઈશું જેથી કરીને એર ના રહે વચ્ચે અને આ લોટમાં છે તે લમ્સ પણ ના રહે તો એકદમ સરસ રીતે આપણે આ લોટને તેલની મદદથી અને હથેળીથી મસળીને એકદમ સરસ સોફ્ટ કરી લઈએ તો અહીં આપણે લોટ છે તે રેડી કરી લીધો હવે આપણે તેને શેપ આપીશું તો આપણે ફરી હાથને છે તે તેલવાળા કરી અને નાના નાના બોલ્સ બનાવવાના છે નાસ્તો બનાવવા માટે તો આ રીતે એક હાથની મદદથી આપણે વચ્ચે એર ના રહે એ રીતે એકદમ ટાઈટ મુઠ્ઠી વાળતા જઈશું અને રાઉન્ડ શેપ આપી દઈશું એટલે બોલ શેપમાં આપણે આ નાસ્તો બનાવવાનો છે તો જોઈ શકો છો આ રીતે આપણે એકદમ વજન દઈ અને મસળીને શેપ આપવાનો છે તો આ રીતે આપણે બધા જ બોલ્સ છે તે બનાવી લઈએ પૌવાના આ બધા બોલ્સ રેડી કરતા સમયે વચ્ચે વચ્ચે હાથને છે તે તેલવાળા કરી લેવા જેથી કરીને પૌવાનો આ લોટ છે તે હાથમાં ચીપકે નહીં અને આ રીતે એકદમ સરસ રીતે મસળીને બોલ શેપ આપી દેવો આપણે આ પૌવાના ડોને નાનો શેપ જ આપવાનો છે આ રીતે નાના નાના બોલ્સ જ બનાવવાના છે વધુ પડતા મોટા કે વધુ પડતા નાના પણ નહીં આ રીતે આપણે બોલ્સ બનાવી લઈએ તો જ્યારે હું બોલ્સ બનાવતી હતી ત્યારે મેં ગેસની હાઈ ફ્લેમ પર ચાર કપ જેટલું પાણી છે તેને એક મોટા વાસણમાં ગરમ થવા રાખી દીધું ત્યારબાદ આપણે કાણાવાળી પ્લેટને ઓઇલ વડે ગ્રીસ કરીને એ તપેલાની ઉપર સેટ કરી દઈએ તો કાણાવાળી પ્લેટની સાઇઝની આપણે તપેલી લેવાની છે તો અહીં મેં કાણાવાળું વાસણ છે તેને ઓઇલ વડે ગ્રીસ કરીને રાખી દીધું તેની ઉપર આપણે જે પૌવાને શેપ આપેલો છે તે અહીં બધા બોલ્સ એડ કરી દઈએ તો આ રીતે આપણે છૂટા છૂટા સ્પ્રેડ કરીશું બધા બોલ્સ એડ થઈ જાય એટલે ઢાંકીને ગેસની હાઈ ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે આ નાસ્તાને છે તે સ્ટીમ થવા દઈશું જો બોલ્સની સાઇઝ મોટી હશે તો પંદર મિનિટ જેટલો સમય લાગશે બોલ્સ સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે તેની ગ્રેવી તૈયાર કરી લઈએ તો આ ગ્રેવી બનાવવા માટે આપણે કઢાઈમાં ફક્ત એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એ તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક નાની ચમચી જેટલી રાઈનો વઘાર કરીશું રાઈ એડ થઈ જાય એટલે નાની અડધી ચમચી જેટલી અડદ દાળ છે તેને પણ એડ કરી લઈએ તો અહીં રાઈ કકડવા લાગે અને દાળનો કલર થોડો ચેન્જ થાય ત્યારબાદ આપણે તેમાં નાની અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં પાંચથી છ જેટલા મીઠા લીમડાના પત્તાનો પણ વઘાર કરી લઈએ તો અહીં જોઈ શકો છો એકદમ સરસ લીમડાના પત્તા છે તે કકડી ગયા છે હવે આપણે તેમાં એકથી બે ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ તો આ બધી વસ્તુ એકદમ સરસ રીતે કકડી જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો છીણેલો આદુ એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલો તીખાસ માટે ઝીણું ઝીણું સમારેલું લીલું મરચું એડ કરી દઈએ તમે અહીં આદુ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો અને જો બાળકો માટે આ નાસ્તો તૈયાર કરતા હો તો મરચાંને સ્કીપ કરી શકો છો તો એકવાર સરસ રીતે આ બધી સામગ્રીને હલાવીને કકડાવી લઈએ ત્યારબાદ આપણે તેમાં એક નંગ કાંદાનું ઝીણું સમાલેલું છે તેને એડ કરી દીધું જો કાંદાની સાઈઝ મોટી હોય તો એક નંગ લેવાનો અને નાની સાઈઝ હોય તો બે નંગ કાંદાના ઝીણા ચોપ કરીને લેવા તો અહીં કાંદાને મરચાં અને આદુની સાથે એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ તો અહીં કાંદા છે તે મિક્સ થઈ ગયા હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો પહેલાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કર્યું છે નમક સાચવીને એડ કરવું કેમ કે મેં પૌવાનું જે બેટર તૈયાર કર્યું હતું તેમાં પણ એડ કર્યું હતું ત્યારબાદ આપણે તીખાસ માટે નાની અડધી ચમચી જેટલો લાલ મરચાં પાવડર અને કલર માટે નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ અને હવે બધા મસાલાને એકવાર એકદમ સરસ રીતે હલાવીને કાંદાની સાથે મિક્સ કરી લઈએ બધા મસાલા મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં એક નંગ ટામેટાનું ઝીણું ઝીણું ચોપ કરીને એડ કરી દઈશું ટમેટા એડ થઈ જાય એટલે તેને કાંદાની સાથે એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આ ટામેટા છે તે સોફ્ટ થઈ જાય એટલે કે એકદમ સરસ રીતે એકરસ થઈને ગળી જાય ત્યાં સુધી આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો અહીં જોઈ શકો છો ટામેટા છે તે બેથી અઢી મિનિટમાં જ એકદમ સરસ રીતે ગળી ગયા છે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે લાસ્ટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને મિક્સ કરી લઈએ તો તમે ગરમ મસાલો છે તે સ્કીપ કરી શકો છો પણ ગરમ મસાલાથી આ નાસ્તાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે તો આ ગરમ મસાલાને પણ આપણે કાંદા અને ટામેટાની સાથે મિક્સ કરી દઈએ ત્યારબાદ આપણે જે પૌવાના બોલ્સ રેડી કર્યા છે તે સ્ટીમ થઈ ગયા અને હવે તેને આ ગ્રેવીમાં ઉપર એડ કરી લઈએ તો મેં ફક્ત દસથી બાર મિનિટ માટે જ આ બોલ્સને તે છે તે સ્ટીમ કર્યા હતા જો બોલ્સની સાઈઝ મોટી હશે તો પંદરથી સત્તર મિનિટ જેટલા સ્ટીમ કરવા પડશે એટલા માટે બોલ્સની સાઇઝ નાની રાખવી ત્યારબાદ આ બોલ્સને ગ્રેવીની સાથે એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ તમે અહીં ગળાશ માટે ખાંડ અને ખટાસ માટે લીંબુ પણ એડ કરી શકો છો પણ આમાં કાંદાની નેચરલ ગળાસ હોય છે એટલા માટે જરૂર નથી પડતી તો હું એડ નથી કરતી તો અહીં બધા બોલ્સ ગ્રેવીની સાથે મિક્સ થઈ ગયા બાદ આપણે એક મુઠ્ઠી જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા છે તેને એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ લીલા ધાણા મિક્સ થઈ ગયા બાદ દોઢથી બે મિનિટ માટે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ પૌવાના બોલ્સને છે તે આપણે ગરમ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને સર્વ કરી લઈશું ફક્ત એક વાટકા પૌવામાંથી તમે બેથી ત્રણ લોકોને આરામથી સર્વ કરી શકો તેવો પૌવાનો ઇન્સ્ટન્ટ નાસ્તો બનીને રેડી છે તો હવે રાસ્યની જુઓ છો અચાનક આવેલા મહેમાનોને આ રેસીપી જરૂરથી ટ્રાય કરાવજો અને કમેન્ટ સેક્શનમાં તમારા રિવ્યૂ આપવાનું ભૂલતા નહીં જો આવા જ અનોખા અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયો જોઈતા હોય તો પ્રાપ્તિસ કિચનને આજે જ વિઝિટ કરો અને આવા જ અનોખા રેસીપીના વિડીયોની નોટિફિકેશન્સ જોઈતી હોય તો બે લાઇકન પણ પ્રેસ કરો આવા જ અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય Thanks for watching!